આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર ફાઈવ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી વારસો કે ભારત અને જે વારસાની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ એક વારસો મળેલો છે કે જે ક્ષેત્ર સંશોધનો થયા તેમણે વિશ્વના દેશોને નજીક લાવી દીધા છે હવે જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર સંશોધનો થાય નવા નવા સંશોધનો થયા એ સંશોધનો થકી આ વિશ્વના એકબીજા દેશો જર્મની હોય જાપાન હોય ઇંગ્લેન્ડ ચીન આ બધા દેશો એકબીજાથી નજીક આવી ગયા કે એકબીજાની ટેકનોલોજી સપ્લાય કરતા છે ને જે આપણા ભારતને પણ એક વારસો મળેલો છે દેશ દેશ વચ્ચેના આંતરરાષ્ટ્રીય વ્યવહારને સરળ પર બનાવે છે હવે જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર જે વારસાનો વિકાસ થયો એ સાથે સાથે જે આંતર વેપાર હતા અંદરના જે વેપાર હતા એ વેપાર પણ વ્યવહાર પણ સરળ બની ગયા છે વિજ્ઞાન અને ટેકનોલોજી કારણ કે પહેલાં આપણે એકબીજાના જઈને કામ કરવું પડતું હતું હવે જ્યારે ટેકનોલોજી આવી ગઈ તો આપણે ડાયરેક્ટલી કામ સરળતાથી કરી શકીએ છીએ અને વિશ્વના તમામ દેશો વચ્ચે સહયોગ વધી ગયો એકબીજાનો સહયોગ કરવા છે મદદ કરવાની ચાલુ થઈ ગયેલી છે અને નવો અભિગમ ઉદ્ભવ થયો છે અને રાષ્ટ્ર વિશ્વ શાંતિ અને સઅઅસ્તિત્વ તરફ અભિમુખ થયા છે કે એકબીજાના રાષ્ટ્રો શું કહે છે વિશ્વ શાંતિ કે એકબીજા રાષ્ટ્રો દરેક દેશની શાંતિ જળવાઈ રહે અને દરેકનું અસ્તિત્વ ટકાવી રહે તે માટેના પણ પ્રયત્નો એકબીજા સાથેનું વલણ સારું રહ્યું છે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન હવે આપણે કે વિજ્ઞાન એ શું છે તો વિજ્ઞાન એક વ્યવસ્થિત જ્ઞાન છે એકદમ સચોટ જ્ઞાન છે એનું પરફેક્ટ જ્ઞાન છે અને ટેકનોલોજી શું છે તો એ વિજ્ઞાનની વ્યવસ્થિત ઉપયોગી જે આપણું વિજ્ઞાન છે વ્યવસ્થિત જ્ઞાન છે એને આપણે એપ્લાય કરેલું છે એને વ્યવહારની અંદર એને ઉપયોગ કરેલો છે એટલે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી તમે જુઓ કે શબ્દો અલગ છે છતાં પણ એ જોડાયેલા આપણને જોવા મળે છે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાન અને વ્યવહારિકતા ઉપયોગીતા કે જે આપણે વિજ્ઞાન છે એને વ્યવહારની અંદર આપણે ઉપયોગ કરતા જોવા મળે છે તો આ બંને શબ્દો અલગ છે છતાં પણ આપણને એક જોવા મળતા હોય છે હવે જોઈએ કે પ્રાચીન ભારતનો વિજ્ઞાનક ક્ષેત્રેનો વારસો કે જે પ્રાચીન સમય હતો એ સમયની અંદર વિજ્ઞાનના ક્ષેત્રે વારસાની અંદર આપણે શું શું જોવા મળે છે તો આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ વિજ્ઞાનના ક્ષેત્ર અમૂલ્ય વારસો વિશ્વને આપે છે જે ઋષિમુનિઓ હતા પહેલાના પ્રાચીન સમયની અંદર તો આ ઋષિ વિજ્ઞાનના ક્ષેત્રે અમૂલ્ય જેનું મૂલ્ય આંકી ન શકાય તે પ્રકારનો વારસો આપેલો આપણને જોવા છે આખા વિશ્વને ધાતુવિદ્યા વૈદક વિદ્યા શલ્ય ચિકિત્સા ગણિત શાસ્ત્ર ખગોળશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર ભૌતિક શાસ્ત્ર જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં આપણને ઋષિઓએ મહાન ફારો આપેલો જોવાય છે હવે જો કે જે આ બધી શાસ્ત્રોનો જે વિદ્યાઓનો વિકાસ થયો છે એ વિકાસ ઋષિમુનિઓને મુનિઓને મહત્ત્વનો ફારો ગણાય છે હવે એનો ક્રમ વાઇઝ આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છે તો આ બધી જે વિદ્યાઓ છે શોધખોરો થઈ છે એ વિજ્ઞાન અને ટેકનોલોજીના જ કારણે છે અને એની અંદર આપણા ઋષિમુનિઓનો મહત્વનો મહત્ત્વનો ફારો ગણી શકાય છે જે આપણા માટે ગૌરવની વાત જે કેવી છે ગૌરવ કે ભારત દેશને આ પ્રકારનો વાર્ષિક મળેલું છે ભારતે માત્ર સાહિત્ય કલા ધર્મ શિક્ષણ કે તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં જો ફારો નથી આપ્યો વિજ્ઞાને શું કરીએ અગાઉ આપણે ચેપ્ટરની અંદર જોઈએ કે સાહિત્યનો વારસો મળેલો છે પ્રાચીન ભારતની અંદરથી કલા વિશે મળેલું છે જે માટી કલા હોય આ બધી કલાઓ વિશે ધર્મ વિશે શિક્ષણની અંદર તત્વચિંતનની અંદર આપણને ઘણી બધી માહિતી આપે છે પણ એ સાથે સાથે બીજી જે ધાતુવિદ્યા રસાયણ શૈલેચક્ય ખગોળ ગણિત શાસ્ત્ર આ બધીનો પણ અંદર સમાવેશ થતો આપણને જોવા છે એટલે એનો પણ આપણે ઋષિમુનિઓનો અંદર ફારો જોવા મળે છે પરંતુ વિવિધ જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલો ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ પોતાનો સિંહ ફારો આપે છે હવે જ્યારે કલા સાહિત્ય વિશે ફારો તો આપેલો છે ભારતની પણ એ સાથે સાથે જે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ફારો છે સિંહ ફારો છે કેવો છે સિંહ ફારો સિંહ તમે જોયો હશે કે જંગલનો રાજા ઘણ તો એનું ઘર આપણે જોઈએ કે દરેક પશુ પક્ષીઓને ડરાવી શકે છે તો આ જ પ્રકારે જ્યારે આ કલાની વારસાનો જ્યારે સમાવેશ થયો છે તો એ જે વિજ્ઞાન અને ટેકનોલોજી છે આ ટેકનોલોજીનો સી જેવો ફાળો છે કે મુખ્ય ફાળો છે કે જે આવ્યા પછી વિજ્ઞાન અને ટેકનોલોજીની જ્યારે શરૂઆત થયા પછી આખું આપણું તંત્ર બદલાઈ ગયેલું જોવા છે તો આ જ પ્રકારે આપણે જોઈએ કે સી જેવો ફાળો આપણને જોવા મળે છે અને અર્વાચીન યુગમાં સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે જે આપણે આધ્યાત્મિક વિચારો તો ધરાવીએ છીએ ધર્મ ક્ષેત્રે દરેક ક્ષેત્રે અને એની સાથે આપણે વિજ્ઞાન ક્ષેત્રે પણ એક આપણું દ્રષ્ટિબિંદુ જોવા છીએ આપણે વિજ્ઞાનને પણ માનતા થયા છીએ અને પાશ્ચાત્ય દેશોના મોટાભાગને જે વિજ્ઞાન અને ટેકનોલોજીના શોધોમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ પણ સમાયેલું આપણને જોવા મળેલું છે એટલે દરેક દેશો સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી જોડાયેલું આપણને જોવા મળે છે એટલા માટે આપણે કહી શકીએ કે ભારતના વિજ્ઞાનક ક્ષેત્રો વારસો આપણને અમૂલ્ય ગણી શકાય છે હવે આપણે જે ધાતુવિદ્યા છે એ વિદ્યા વિશે જાણીએ છીએ કે આપણે વારસાની અંદર જે વિદ્યા મળેલી છે ધાતુવિદ્યા તો એની અંદર શું જોવા મળે છે તો ધાતુવિદ્યા કે જે પ્રાચીન કાળથી જે ભારતના લોકો ધાતુ વિદ્યાના પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે તમે જો કે જે ધાતુ વિદ્યા છે આપણે વ્યવહારની અંદર એનો ઉપયોગ કરીએ છીએ વ્યવહારમાં કઈ રીતે ઉપયોગ કરીએ છીએ તેના વિશે આપણે જોઈએ કે આપણે કોઈ વસ્તુ વાપરતા હોય ઘરની અંદર એ આપણે ધાતુની બનેલી જોવા મળતી હોય છે તો આ વિદ્યા આપણે વ્યવહારની અંદર તો જોવા મળે છે એ સાથે સાથે પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી અદ્વિતીય એટલે જેની તોલમાં આવી ન શકે બીજા કરતાં એકદમ અલગ જે અદ્વિતીય ગણી શકાય કે જે ભારતે જે ધાતુવિદ્યા છે આ ધાતુ વિદ્યાની અંદર બીજા કરતાં અલગ સ્થાન ધરાવેલું જોવા મળે છે તેના ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ કે હવે એની અંદર આપણે જોઈએ કે અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કઈ છે તો કઈ કઈ છે તો જે સિંધુ સિંધુકાલ સંસ્કૃતિમાંથી જે મરી આવેલું આવેલી જે ધાતુની નર્તકીની પ્રતિમા છે કઈ પ્રતિમા નર્તકીની પ્રતિમા જે સિંધુકની સંસ્કૃતિ સમયની છે કે જે આપણે ધાતુમાંથી બનાવેલી નર્તકની પ્રતિમા પ્રતિમા એટલે મૂર્તિ આપણને એક મરી આવેલી છે બીજું આપણે જોઈએ કે તકશિલામાંથી જે વિદ્યાપીઠોની અંદર તક્ષશિલા છે આ તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલું કૃષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમા તમે જો કે આ તકશિલા ઘણા પ્રાચીન સમયની છે તો એ સમયની અંદરથી આપણને જે કૃષાન રાજવી હતા એ સમયની અંદર કૃષાણ રાજવીના સમયની અંદર જે ભગવાન બુદ્ધ છે એ બુદ્ધની પ્રતિમા આપણને જોવા મળે છે ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પ છે જે ચોલ વંશના રાજાઓની અંદર જે સમય ચાલતો હતો એ સમયની અંદર તો એ સમયની અંદર જે ધાતુમાંથી શિલ્પો બનાવવામાં આવેલા છે કોઈ મૂર્તિ બનાવવામાં આવી હોય તો આ બધા શિલ્પો પણ આપણે એ સમયની અંદર જોવા મળે છે ધાતુમાંથી બનાવેલા છે પછી આપણે જોઈએ કે ચેન્નાઈના સંગ્રહાલયની અંદર સંગ્રહાલય એટલે આપણે જ્યાં આગળ આ બધી વસ્તુઓ જે પ્રાચીન વસ્તુઓ આપણે સંગ્રહવામાં આવતી હોય તો જે ચેન્નાઈનું સંગ્રહાલય છે ત્યાં આગળ સચવાયેલું આંતરરાષ્ટ્રીય ધરાવતું દરેક આંતરરાષ્ટ્રીય એટલે દેશની અંદર જે આપણા બીજા રાષ્ટ્રની અંદર પણ ખ્યાતિ ધરાવતો જે નૃત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવ નટરાજનો શિલ્પ છે અગાઉ એનું આપણું ચિત્ર પણ આવી ગયેલું છે વિદ્યાર્થી મિત્રો કે ચેન્નાઈના સંગ્રહાલયની અંદર જે સંચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું દરેક એને જાણતા હોય તેવું જે નૃત્ય કલા નૃત્ય કલા કરતું જે ચિત્ર છે આ ચિત્ર જે ઉત્કૃષ્ટ જે કોણું છે મહાદેવ નટરાજનું શિલ્પ છે આ પણ ધાતુમાંથી બનાવેલું જોવા મળે છે તથા ધનુર્ધારી શ્રી રામનું શિલ્પ જે રામ ભગવાન છે એમનું ધનુર્ધારી રામનું પણ શિલ્પ આપણે ધાતુમાંથી બનાવેલું છે કલાત્મક દેવી દેવીઓ જે દેવી દેવતા હોય દરેક ભગવાનની મૂર્તિઓ પણ આ ધાતુમાંથી બનાવેલી છે પશુ પક્ષીઓ તથા સોપારી કાપવા માટેની સુડી જે હાલની અંદર આપણે ગલ્લા ઉપર જોવા મળતી હોય છે સોપારી કાપવા માટે તો પશુ પક્ષીઓના પણ ચિત્રો ધાતુમાંથી બનાવેલા છે સોપારી જે કાપવા માટેનું સૂડીએ કહેવાય આ સુડી પણ ધાતુમાંથી બનાવવામાં આવે છે વગેરે ઘણના જે આ ધાતુ વિદ્યાની અંદર આ બધા જે શિલ્પો બનાવેલા છે પ્રતિમા બનાવે છે જે આપણે નમૂના તરીકે કહીએ કે ભાઈ આ જે મૂર્તિ બનાવી છે અથવા આ પ્રતિમા છે એ આ ધાતુમાંથી બનાવેલી જોવા મળે છે અને આ બધા મહત્ત્વના સ્થાનો પણ આપણે ધરાવીએ છીએ આ ધાતુ શિલ્પો બનાવવા માટે પરંપરા દસમી અને અગિયારમી સદીમાં આવી એનો વિકાસ કઈ સદીની અંદર થયો છે તો દસમી અને અગિયારમી સદીની અંદર આ ધાતુ વિદ્યાનો વિકાસ થતો આપણને જોવા મળે છે હવે આપણે બીજી વિદ્યા જોઈશું રસાયણ વિદ્યા રસાયણ એટલે આપણે પ્રયોગશાળા જેને ગણી શકીએ જે બાજુમાં તમે જોઈ શકો ચિત્ર બતાવવામાં આવેલું છે કે જેની અંદર આપણે કોઈ રસાયણ ઉપે ઉમેરીને કોઈ વસ્તુ બનાવી શકીએ તો રસાયણ એક પ્રયોગ પ્રયોગાત્મક વિજ્ઞાન છે જેમ તમે સ્કૂલની અંદર પણ પ્રેક્ટિકલ કરતા હોય તો જો પ્રયોગ કરતા હોય છે તો એકબીજાના રસાયણ ઉમેરીને પ્રેક્ટિકલ કરતા જ હોય તો આ જ રીતે આ રસાયણ વિદ્યાની અંદર પ્રયોગ કઈ છે પ્રાયોગ પ્રયોગાત્મક વિજ્ઞાન આપણે ગણી શકાય છે અને આ વિદ્યા વિવિધ ખનીજો છોડ કૃષિ માટેના બીજ વિવિધ ધાતુનું નિર્માણ કરે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દૃષ્ટિએ જરૂરી ઔષધોનો નિર્માણમાં ઉપયોગી છે હવે જોઈએ કે આ રસાયણ કોની અંદર ઉપયોગી છે તો ખનીજની અંદર છોડ કૃષિ છોડના વિકાસની અંદર કૃષિ માટેનું જે બીજ હોય આ બીજની અંદર વિવિધ ધાતુ હોય આ ધાતુનું નિર્માણ કાર્ય કરવું હોય તો એની અંદર આ રસાયણ ઉમેરવામાં આવે પછી કોઈ પરિવર્તન લાવવું હોય એની અંદર તો એ માટેનું આ રસાયણ ઉપયોગી આવે સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ તો જે ઔષધિ છે હા ઘણી બધી ઔષધિ જે આપણે વનસ્પતિમાંથી પ્રાપ્ત થઈ તો એનું નિર્માણ કરવા માટે પણ આ રસાયણ ઉપયોગી આવતી એને લોંગ ટાઈમ સાચવવા માટે પણ આ બધા રસાયણની અંદર એનો ઉપયોગ થતો જોવા મળે છે હવે રસાયણ શાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠની નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવતા આ ખાસ વ્યસ્ક્યુનિયન વિદ્યાર્થી મિત્રો કે જે રસાયણ શાસ્ત્ર કે જેનું નિર્માણ કાર્ય કર્યું છે જે નાલંદા વિદ્યાપીઠ તમે એ જોઈ કે વિશ્વ વિખ્યાત જે નાલંદા વિદ્યાપીઠ છે આ વિદ્યાપીઠની અંદર બૌદ્ધ આચાર્ય કોણ છે નાગાર્જુન આ નાગાર્જુને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવતા હતા જે રસાયણશાસ્ત્રી છે નાલંદા વિદ્યાપીઠમાંથી બહુદ્ધ આચાર્ય નાગાજ જેમને અહીં રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવતા કે જે રસાયણ ક્ષેત્રની અંદર સારી એવું કામ કરી શકતા હતા જેમને ર રસ રત્નાકાર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો લખ્યા હતા જે રસાયણશાસ્ત્ર છે આચાર્ય નાગાર્જુન એ આચાર્ય નાગાર્જુને બે ગ્રંથો લખ્યા છે કયા કયા રસરચનાકાર અને આરોગ્ય મંજરી આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓને પણ સાથે સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની પણ ભલા છે તમે જુઓ કે રસાયણ જે નાગાર્જુન છે ઔ આચાર્ય નાગાજુ જેમને વનસ્પતિની ઔષધિઓ સાથે સાથે પણ જે રસાયણ ઔષધ છે એનો પણ ઉપયોગ કરવાનો આપણને કહેલું છે એટલે એની સાથે કોઈ રસાયણ મિક્સ કઈ ઔષધિની અંદર અને એની સાથે વાપરવા માટે આપણને ભલામણ કરેલી છે અને પારાની ભસ્મની ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હોય એવું મને છે જે પારાની ભસ્મ છે આ ભસ્મને ઔષધ તરીકે વાપરવાનું આપણને ભલામણ કરે છે કે તમે એની અંદર ઔષધ તરીકે વાપરી શકો છો ઔષધ એટલે દવા નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યામાં અભ્યાસ તથા સંશોધન માટેની પોતાની અલગ રસાયણ શાળાને અને ભઠ્ઠીઓ હતી તમે જો કે નાલંદા જે વિદ્યાપીઠ છે આ વિદ્યાપીઠની અંદર એક રસાયણ વિદ્યાપીઠ હતી એટલે રસાયણ માટેનું એક અભ્યાસ માટે અને એનું સંશોધન માટેની અલગ શું રાખવામાં આવી હતી શાળા પાણી હતી એટલે એનું ખંડ આપણે ગણી શકીએ અને બીજું ભઠ્ઠીઓ કે જ્યાં આગળ કોઈ મિશ્ર કામ કરવું હોય તો તે કરી શકે તો આ પ્રકારની નાલંદા વિદ્યાપીઠની અંદર રસાયણશાળા અને ભઠ્ઠીઓ પણ ત્યાગારી હતી રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ ઉપરસ અને દસ પ્રકારના વિષ તેમજ તેમના વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓનું ભસ્મનું વર્ણન મળેલું છે જે રસાયણશાસ્ત્રો છે એ ગ્રંથની અંદર જે બે ગ્રંથો લખેલા છે રસ રત્નાકાર અને આરોગ્ય મંજરી આ બે જે ગ્રંથો છે આ ગ્રંથોની અંદર મુખ્ય રસ છે એના ઉપરસ છે અને દસ પ્રકારના જે વિષ છે એનું વર્ણનકરણ છે એને કઈ રીતે વાપરવું કઈ રીતે એનો ઉપયોગ કરવો કેટલા પ્રમાણમાં દરેકની માહિતી આ જે ગ્રંથોની અંદર આવરી લેવામાં આવેલું છે હવે જોઈએ કે રસાયણ વિદ્યાના ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓનો દૃશ્યમાન થાય છે હવે આપણે જોઈએ કે જે રસાયણ છે એ રસાયણની અંદર શું છે તો જે ધાતુઓ છે જે ધાતુઓ આપણે અગાઉ પણ જઈએ એની પ્રતિમા બનાવવામાં આવે છે તો જે ભગવાન બુદ્ધની પ્રતિમાની અંદર આ રસાયણનો ઉપયોગ થતો જોવા મળે છે જેમાં સરા સાત ફૂટ સાત પોઈન્ટ સાત એક દૂત્યાંશ જેટલી ફૂટ જેટલી ઊંચી એક ટન વજન ધરાવતી તામ્ર એટલે તાંબાની મૂર્તિ તામ્ર એટલે શું તાંબાની મૂર્તિ ધરાવતી તામ્ર મૂર્તિ ગજ જે બિહારની અંદર આપણને મરી આવેલી જોવા મળે છે રસાયણની અંદર આપણે એનું ઉદાહરણ આપવામાં આવે છે કે જે રસાયણ ધાતુ છે એમાંથી જે ભગવાન બુદ્ધ છે એ ભગવાન બુદ્ધની પ્રતિમા બનાવવામાં આવે છે અને તે પ્રતિમા કેટલી છે સાત એક દ્વિત્યાંશ જેટલી ઊંચી છે એક ટન વજન ધરાવતી તાબાની મૂર્તિ છે અને એ સુલતાનગ જે બિહારમાં આવેલી આપણને જોવા મળે છે તમે વિચારો કે આનું કેટલી બધી જે રસાયણ છે એની અંદર તમે જો કે ધાતુનો કે રસાયણનો ઉપયોગ કરીને આ વસ્તુ બનાવવામાં આવેલી છે એટલે રસાયણ કેટલું આપણને જોઈએ કે મહત્ત્વ હશે હવે બીજું એનું ઉદાહરણ છે તથા અઢાર ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલમ નાલંદામાંથી પણ મરી આવેલી છે જે અઢાર ફૂટ જેટલી ઊંચી ભગવાન બુદ્ધની પ્રતિમા છે આ પ્રતિમા પણ નાલંદા જે વિદ્યાપીઠ છે આ ત્યાંથી મરી આવેલી જોવા મળે છે હવે જોઈએ કે સાત ટન વજન ધરાવતો કેટલા ટન સાત ટન ધરાવતો અને ચોવીસ ફૂટ જેટલો ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમાદિત્યએ નિર્માણ કરેલા આ વિજય સ્તંભને હજુ સુધી વરસાદ ટાળ કે તડકામાંથી આટલા વર્ષો સુધી રહ્યા છતાં કાટ લાગ્યો નથી તમે વિચાર કરો જે બાજુમાં આપણને ચિત્ર બતાવવામાં આવેલું છે આપણે કોઈ વસ્તુ હશે તો તમે કોઈ લોખંડની વસ્તુ હશે તો તમે જુઓ કે થોડા સમય પછી એને કાટ લાગવાનું શરૂ થઈ જતું હોય છે અમુક મહિનાઓ પછી પણ આ જે વિજય સ્તંભ આપણે જોઈએ છીએ બાજુમાં આપણને બતાવવામાં આવેલું છે જે સાત ટન જેટલો વજન ધરા છે પણ વીએસકેની અંદર આવી શકે વિદ્યાર્થી મિત્રો કે સાત ટન જેટલો એનો વજન ધરાવતો ચોવીસ ફૂટ જેટલો ઊંચો છે એની હાઈટ કેટલી છે ચોવીસ ફૂટ જેટલી આપણને જોવા મળે છે અને જે ચંદ્રગુપ્ત બીજાય એના સમયની અંદર એનું નિર્માણ કાર્ય કરેલું જો છે આ વિજય સ્તંભ તરીકેને ઓળખવામાં છે અને એને હજી સુધી વરસાદ પડે ઠંડી પડે કે ગરમી પડે તો પણ એની અંદર કોઈ કાટ લાગતો નથી એને કોઈ અસર થતી નથી તો તમે જો કે એની અંદર આ પ્રકારનું રસાયણ ધાતુની અંદર ઉમેરવામાં આવે કે જેની આ પ્રકારનું એક શું કહી શકીએ એની તાકાત છે કે જે હજી સુધી કાટ જેને કાટ લાગ્યો નથી તડકામાં હોય કે વરસાદ છતાં પણ એને કોઈ પ્રકારની કાટ લાગેલો નથી એ ભારતની રસાયણ વિદ્યાનો ઉત્તમ નમજ આપણે પણ અહીંયા વિચારવા જેવી વાત આવી જાય કે આ જે રસાયણ વિદ્યા છે આ રસાયણ વિદ્યાનો એક ઉત્તમ નમૂનો તરીકે આપણે ગણી શકીએ છીએ એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આ બંને પ્રશ્નો તૈયાર કરવાના રહેશે